મંગળવારનો દિવસ બજરંગબલીનો દિવસ હોય છે. હિન્દુ ધર્મમાં હનુમાનજીનું ઘણું મહત્વ છે. એવી માન્યતા છે કે મંગળવારે હનુમાનજીની પૂજા, ઉપાસના, મંત્ર અને ચાલીસાના પાઠ કરવાથી ભક્તોના બધા કષ્ટ દૂર થઈ જાય છે. મંગળવાર અને હનુમાન જયંતીનો અનોખો સંયોગ છે. ધાર્મિક માન્યતા અનુસાર શ્રી રામની આજ્ઞાનું પાલન કરતાં આજે પણ હનુમાનજી ભક્તોનું રક્ષણ, તેમના કલ્યાણ માટે પૃથ્વીલોકમાં નિવાસ કરે છે. ભક્તો અનુસાર મોટી સમસ્યાનું નિવારણ હનુમાનજીની પૂજા કરવાથી જ થઈ જાય છે. અમદાવાદના દૂરદર્શન 4 રસ્તા પાસે આવેલા અંજની માતા મંદિરનો અનોખો મહિમા છે. અહીં સવારે 4 વાગ્યાથી જ હનુમાન જયંતીની ઉજવણીની શરૂઆત થાય છે. જેમ જેમ દિવસ ચડતો જાય છે તેમ ભાવિકો અહીં હનુમાનજી મહારાજની કૃપા બની રહે તેવા આશીર્વાદ માંગવા આવે છે. કેટલાક શ્રદ્ધાળુઓ અહીં હોમ, હવન અને યજ્ઞ સાથે આરતીમાં પણ ભાગ લે છે. આજે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ છે તો સવારથી 4 વાગ્યાથી અભિષેક, મારુતિ યજ્ઞનું આયોજન છે. સાંજે 7 વાગે મહાપ્રસાદ છે, એમાં 35,000-40,000 ભક્તો પ્રસાદ લે છે. ત્યારબાદ સાંઈરામભાઈ દવેનો સંતવાણી ગાયરાનું પ્રોગ્રામ છે અને ભવ્યાથી ભવ્ય બધો ભક્તો ખૂબ જ આવે છે અને ખૂબ જ રંગે ચંગે આ પર્વને ઉજવે. સવારથી જ ઉમટતા શ્રદ્ધાળુઓને વિધિવત પૂજન પણ કરાવાય છે. આરતી સાથે વાજિંત્રના નાદમાં વાતાવરણ દિવસ આખો પવિત્ર બની રહે છે. સાંજે મહાપ્રસાદ સાથે લોક સાહિત્યની સરવાણી પણ વહેશે. આજે સાંજે 7 કલાકે મહાપ્રસાદ એટલે ભંડારો. ભંડારામાં 35,000-40,000 ભક્તોનો ભંડારો છે, મહાપ્રસાદનું આયોજન છે. ત્યારબાદ સંતવાણી ડાયરામાં સાંઈરામભાઈ દવે કલાકાર એમનું ગ્રુપ બધું આવશે અને ખૂબ જ આનંદ કરાવશે. હનુમાનજીને સંકટ મોચનના નામે પૂજવામાં આવે છે કારણ કે તે ભક્તના જીવનમાંથી સઘળા સંકટોનું શમન કરનારા છે. કહેવાય છે કે જે વ્યક્તિ આસ્થા સાથે હનુમાનજીની પૂજા અર્ચના કરે છે તેના જીવનમાંથી નકારાત્મક ઉર્જાને સંપૂર્ણપણે નાશ થઈ જાય છે. તેવી માન્યતા સાથે શ્રદ્ધાળુઓ પવનપુત્ર અંજની નંદનને શીશ ઝુકાવે છે. બ્યુરો રિપોર્ટ, મુંબઈ સમાચાર.